આજે આ વિડીયોમાં આપણે ધોરણ સાતના સંસ્કૃત વિષયમાં દ્વિતીય સત્રમાં સુભાષિતાની એટલે કે સુભાષિતની સ્વાધ્યાય સાથે સંપૂર્ણ સમજ મેળવવાના છીએ. તો વિડીયો અંત સુધી જોજો. પ્રથમ સુભાષિત આપેલો છે તેનું આપણે શ્રવણ કરીએ. પૃથ્વ્યામ ત્રીણી રત્નાની જલમન્નમ સુભાષિતમ મૂળેહી પાષાણખંડેશુ રત્ન સંજ્ઞા વિધીયતે. સુભાષિતના શ્રવણ બાદ આપણે તેમાં આવતા શબ્દોની સમજૂતી મેળવી લઈએ, ત્યારબાદ આપણે સુભાષિતની સમજૂતી મેળવીશું. સૌથી પહેલા તો અહીં આપણે જોઈએ છીએ પૃથ્વ્યામ. પૃથ્વ્યામ એટલે પૃથ્વી પર, ત્રીણી તો ત્રણ, રત્નાની રત્ન, રત્નમ એટલે હીરો, અને રત્નાની છે એ રત્નમનું બહુવચન છે. અહીં જલમન્નમ એવું લખેલું છે તો તે જે છે એ સંધિયુક્ત શબ્દ છે. જો તેને આપણે છૂટું પાડીએ તો એ થશે જલમ અને અન્નમ, એટલે કે જળ અને અન્ન. સુભાષિતમ એટલે સુભાષિત, મૂઢ એટલે મૂઢનો અર્થ થાય છે મૂર્ખ વ્યક્તિ, અને મૂઢેહી એટલે મૂર્ખ દ્વારા. અહીં બીજો એક શબ્દ આપેલો છે પાષાણ ખંડેશુ. સંધિ છૂટી પાડીએ તો એ થાય છે પાષાણ અને ખંડેશુ. પાષાણનો અર્થ થાય પથ્થર, અને ખંડ એટલે તેનો અર્થ થાય ટુકડો અથવા ટુકડા. રત્ન એટલે એ હીરો થશે. સંજ્ઞા એટલે નામ, અને વિધીયતે માં આવે છે વિધીયતે, જેનો અર્થ થાય છે મનાય છે અથવા તો માનવામાં આવે છે. હવે શબ્દ સમજૂતી મેળવ્યા બાદ આપણે તેનો ભાવાર્થ સમજીએ. તો પૃથ્વી પર ત્રણ જ રત્નો છે, જળ અન્ન અને સુભાષિત. મૂર્ખ લોકો જ પથ્થરના ટુકડાને રત્ન એવું નામ આપે છે. બીજા સુભાષિતનું શ્રવણ કરીએ. અયમ નિજ પરોવેતિ ગણના લઘુ ચેતસામ ઉદાર ચરિતાનામ તું વસુધૈવ કુટુંબકમ. હવે શબ્દ સમજૂતી મેળવીએ કે અયમ, અયમ એટલે આ, નિજહ, નિજહનો અર્થ થાય પોતાનું, ગણના એટલે ગણતરી, લઘુ ચેતસા, લઘુ ચેતસામ, તો તેનો અર્થ થાય છે લઘુ એટલે સંકુચિત, લઘુનો અર્થ થાય સંકુચિત, અને ચેતસામ એટલે માનસ વાળા. ઉદાર ચરિતાનામ, ઉદાર નો અર્થ થાય ઉદાર, અને ચરિતા નામ જેનો અર્થ થાય ચરિત્રવાળા. વસુદેવ, વસુદેવનો અર્થ થાય છે પૃથ્વી. કુટુંબકમ એટલે કુટુંબ. તો આપણે તેનો ભાવાર્થ જોઈએ. અયમ નિજ પરોવેતિ, આ પોતાનો છે અને અપારકો છે. ગણના લઘુચેતસા એટલે કે સંકુચિત મનવાળાની ગણતરી કેવી હોય છે કે આ પોતાનો છે અપારકો છે એવી ગણતરી હોય છે. ઉદાર ચરિતા નામ તું વસુધૈવ કુટુંબકમ, જ્યારે વિશાળ હૃદયવાળા માટે તો પૃથ્વી જ એક પરિવાર રૂપે હોય છે, આખી પૃથ્વી જ કુટુંબ છે એ ઉદાર
દિલવાળા, ઉદાર હૃદયવાળા, વિશાળ મનવાળા લોકો એવું માને છે કે આખી પૃથ્વી એક કુટુંબ છે. જ્યારે સંકુચિત મનવાળા હોય એ જ મારું તારું એવું કર્યા કરતા હોય છે. પછીના સુભાષિતનું આપણે શ્રવણ કરીએ. નમંતિ ફલિનો વૃક્ષાહ નમંતિ ગુણિનો જનાહ શુષ્ક વૃક્ષાષ્ટ મૂર્ખાષ્ટ ન નમંતિ કદાચન. શબ્દ સમજૂતી જોઈએ. નમંતિ, નમંતિ નો અર્થ થાય નમે છે. ફલિન એટલે ફળ આવવાથી, વૃક્ષાહ એટલે વૃક્ષ થશે, ગુણીનો, ગુણીનો શબ્દનો અર્થ થાય ગુણવાન, સંસ્કારી. જનાહ તો જનહ એટલે માણસ, અને તેનું બહુવચન થશે, જનહનું બહુવચન શું થાય? જનાહ એટલે કે લોકો અથવા માણસો. શુષ્ક વૃક્ષાચ તો અહીં બે શબ્દ ભેગા કરેલા છે. શુષ્ક વૃક્ષાચ તો તેની સંધિ છૂટી પાડીએ તો એ થશે શુષ્ક વૃક્ષ, અને બીજો શબ્દ છે ચ. તો શુષ્ક વૃક્ષ એટલે સૂકું વૃક્ષ, ચ નો અર્થ થાય અને. તેવી જ રીતે મૂર્ખા ચ, મૂર્ખ અને. ન નમંતિ કદાચન, કદાચન તો કદાચન શબ્દનો અર્થ થાય છે ક્યારે પણ નહીં, ક્યારે નહીં અથવા કદી નહીં. તો આપણે ભાવાર્થ જોઈએ. નમંતિ ફલિનો વૃક્ષાહ, ફળો આવવાથી વૃક્ષો લચી પડે છે. નમંતિ ગુણીનો જનાહ, ગુણવાન લોકો નમે છે. શુષ્ક વૃક્ષાચ મૂર્ખાચ ન નમંતિ કદાચ, સૂકા વૃક્ષો અને મૂર્ખ લોકો જ કદી નમતા નથી. પછીનો સુભાષિતનું શ્રવણ કરીએ. ઉદ્યમ સાહસમ ધૈર્યમ બુદ્ધિ શક્તિ પરાક્રમ શડેતે યત્ર વર્તંતે તત્ર દેવઃ સહાયકૃત. શબ્દો જોઈએ. ઉદ્યમઃ, ઉદ્યમઃ એટલે તેનો અર્થ થાય મહેનત, ઉદ્યમ પણ કહી શકાય. સાહસમ એટલે સાહસ, ધૈર્યમ તેનો અર્થ થાય ધીરજ, બુદ્ધિહી એટલે બુદ્ધિ, શક્તિહી એટલે શક્તિ, પરાક્રમ એટલે પરાક્રમ, ષડેતે એટલે છ વસ્તુ, યત્ર એટલે જ્યાં, વર્તંતે હોય છે, દેખાય છે, તત્ર દેવઃ, દેવઃ એટલે દેવ, સહાય કૃત, સહાય કૃત એટલે મદદરૂપ. ભાવાર્થ આપણે જોઈએ કે મહેનત, સાહસ, ધીરજ, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમ, આ છ ગુણ જ્યાં છે ત્યાં દેવ હંમેશા સહાય કરે છે. પછીના સુભાષિતનું આપણે શ્રવણ કરીએ. ઉદ્યમે હિ સિદ્ધ્યંતિ કાર્યાણિ ન મનોરથૈ નહિ સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગાઃ. શબ્દ સમજૂતી જોઈએ. ઉદ્યમેન, ઉદ્યમ એટલે મહેનત થાય, જ્યારે ઉદ્યમેન નો અર્થ થાય મહેનતથી. સિદ્ધ્યંતિ એટલે સિદ્ધ થાય છે, સિદ્ધ્યંતિ
तो तेनो अर्थ थाय सिद्ध थाय छे, सिद्ध थाय छे। कार्याणि एटले कार्यो, मनोरथे मनोरथे ही एटले मनोरथ थी। मनोरथ एटले शू? तो के मात्र जे मनना विचारो दौड़ाविए ए मनना विचारो, मनमां घोड़ा दौड़ावा तेने मनोरथ कहे। सुप्त एटले सूतेलू, प्रवेशंति एटले प्रवेश करे छे, मृगाहा मृगाहा એટલે હરણો, મૃગ હ એટલે હરણ અને મૃગાહા એટલે હરણો। તો આપણે સુભાષિતનો ભાવાર્થ જોઈએ કે જેવી રીતે સુતેલા સિંહના મુખમાં હરણ પ્રવેશ કરતા નથી, તેવી જ રીતે મહેનત કરવાથી જ કાર્યો સિદ્ધ થાય છે, મનોરથો કરવાથી નહીં। છેલ્લો સુભાષિત આપેલો છે તો તેનું શ્રવણ કરીએ। दृष्टिपुतं न्यसेत् पादं, वस्त्रपुतं पिबेत् जलं, शास्त्रपुतां वदेत् वाणीं, मनःपुतं समाचरेत्। शब्द समझूती मेळवीए। दृष्टिपुतं, दृष्टि एटले नजर एटले के आँख वडे जोवायेलू, न्यसेत न्यसेत एटले मुकवू जोईए, मुकवू जोईए। पादम एटले पग, वस्त्रपूतम वस्त्रपूतम तो तेनो अर्थ थाय કે વસ્ત્ર વડે, પીબેત એટલે પીવું જોઈએ, જલમ એટલે જળ, શાસ્ત્ર પૂતા શાસ્ત્ર પૂતા એટલે શાસ્ત્ર વડે, વદેત વાણી વાણી એટલે વાણી, મનઃ પૂતમ મનઃ પૂતમ તો તેનો અર્થ થાય મન વડે, અને અને સમાચરેત સમાચરેતનો અર્થ થાય છે આચરણ કરવું જોઈએ, આચરણ કરવું જોઈએ। સુભાષિતનો ભાવાર્થ આપણે જોઈએ। દ્રષ્ટિપુતમ ન્યસેત પાદમ, તો તેનો અર્થ થાય છે કે દ્રષ્ટિથી પવિત્ર કરેલ જગ્યાએ પગ મૂકવો જોઈએ। વસ્ત્રપુતમ પીવેત જલમ, વસ્ત્રથી ગાળેલ પાણી પીવું જોઈએ। શાસ્ત્રપુતમ વદેત વાણી, શાસ્ત્રથી શુદ્ધ કરેલ વાણી બોલવી જોઈએ। મનઃપુતમ સમાચરે, અને મનથી પવિત્ર કર્મ કરવું જોઈએ। તો અહીંયા આપણે સુભાષિતની સમજૂતી મેળવી, હવે સ્વાધ્યાય પર જઈએ। સ્વાધ્યાયમાં પ્રથમ પ્રશ્ન આપેલો છે, નીચેના શબ્દોનું શુદ્ધ ઉચ્ચાર સાથે મોટેથી બોલ। જલમ અન્નમ પાષાણ ખંડેશુ, રત્ન સંજ્ઞા શુષ્ક વૃક્ષાચ, શડેતે વર્તંતે સિદ્ધ્યંતિ, દૃષ્ટિપુતમ પીબેત જલમ, શાસ્ત્રપુતા। બીજો પ્રશ્ન છે, પાદ પૂર્તિ કરો, શ્લોક આપણે પૂર્ણ કરવાના છે। તો પ્રથમ આપેલું છે પૃથ્વ્યામ, તો આપણે એ સુભાષિત લખીએ। પૃથ્વ્યામ ત્રીણી રત્નાની જલમન્નમ સુભાષિતમ,
मूढ़े ही पाषाण खंडेशु रत्न संज्ञा विधीयते। बीजो श्लोक है उद्यम, तो अँ आप छ गुण जे आपेला हता ते सुभाषित लखवानो छे। उद्यम साहसम धैर्यम बुद्धि शक्ति पराक्रम षडे ते यत्र वर्तन्ते तत्र देवः सहायकृतः। अने त्रीजु आपेलो छे दृष्टिपूतम, तो केवू आचरण करवू जोईए तेना माटे जे सुभाषित आप्यो हतो ते अहीं लखवानो छे। दृष्टिपूतम न्यसेत पादम वस्त्रपूतम पिबेत जलम शास्त्रपूतम वदेत वाणी मनःपूतम समाचरेत। प्रश्न त्रण, सुभाषितोना आधारे नीचेनी खाली जगह पूरो। तो पहली खाली जगह आपी छे नमंती खाली जगह वृक्षाः, तो अहीं आपणे खाली जगह में लखीशु फलीनो नमंती फलीनो वृक्षाः, फळो आववाथी वृक्षो नमे छे। सुप्तस्य सिंहस्य मुखे खाली जगह न प्रविशंती, तो त्या आवशे मृगाः। दृष्टिपूतम खाली जगह पादम, तो दृष्टिपूतम न्यसेत पादम। शास्त्रपूतम खाली जगह वाणी, तो त्या आवशे वदेत। शास्त्रपूतम वदेत वाणी। उद्यमे नहीं खाली जगह कार्याणी, तो त्या आवशे उद्यमेन ही सिद्ध्यन्ति। कौशमा आपेला शब्दों वडे उदाहरण में बताव्या प्रमाणे वाक्य बनावो अने बोलो। तो अहीं वसुधैव कुटुंबकम ये आपेलू छे, तो तेवीज रीते तो त्यानो अर्थ थाशे पृथ्वी एक कुटुंब छे। त्यारबाद राज्यमेव कुटुंबकम एटले के राज्य कुटुंब छे। ग्राम एव कुटुंबकम अने राष्ट्रमेव कुटुंबकम। पांचमो, कौशमां आपेला शब्दोनो उपयोग करी उदाहरणમાં બતાવ્યા પ્રમાણે વાક્ય બનાવીને બોલો અને લખો। તો અહીં સફળતા અને પરિશ્રમ એ બંને લઈને વાક્ય બનાવ્યું છે। યત્ર પરિશ્રમઃ તત્ર સફળતા, કે જ્યાં મહેનત હોય છે ત્યાં સફળતા મળે છે। તો સૌથી પહેલા આપણે ધર્મ, તો ધર્મ સાથે કયો શબ્દ આવશે વિજયઃ, તો આપણે લખીએ યત્ર ધર્મઃ તત્ર વિજયઃ। ત્યારબાદ રમંતે દેવતાઃ અને નાર્યસ્તુ પૂજ્યંતે, તો ત્યાં આપણે વાક્ય બનશે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે તત્ર રમંતે દેવતાઃ। ત્યારબાદ ક્રોધઃ, તો તેને સંબંધિત શબ્દ હોય તો તે છે વિનાશઃ, તો વાક્ય બનશે યત્ર ક્રોધઃ તત્ર વિનાશઃ, જ્યાં ક્રોધ હોય છે ત્યાં વિનાશ હોય છે। તેવી જ રીતે સ્વચ્છતા અને પ્રભુતા એ બંનેને લઈને વાક્ય બનાવીએ, તો યત્ર સ્વચ્છતા તત્ર પ્રભુતા, અને સંઘ અને શાંતિ, તો વાક્ય બનશે યત્ર સંઘ તત્ર શાંતિ। છઠ્ઠો પ્રશ્ન આપેલો છે કે ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે રૂપો બનાવો। સિંહ એટલે સિંહ, હવે પુરુષવાચક સંજ્ઞાની પાછળ શ્ય લગાવીએ તો શ્યનો અર્થ થાય છે નો ની નુ ના, એટલે કે એ ષષ્ઠી વિભક્તિ છે, સંબંધ વિભક્તિ છે, અને એ શું બતાવે છે સંબંધ। તો અહીં આપણે વાનરહ, તો તેની સાથે ષષ્ઠી વિભક્તિ લગાવીશું તો એ થઈ જશે વાનરસ્ય।
पर्वतः तो पर्वतस्य, शंकरः तो शंकरस्य, मूषक तेनु थशे मूषकस्य एटले के उंदरनु, गजः तो गजस्य हाथीनु, शुकः तो शुकस्य पोपटनी पोपटनो, पुत्रः तो पुत्रस्य पुत्रनु, तारकः तो तारकस्य तारानु, कपोतः तो कपोतस्य એટલે કે કબૂતરનો, અને મયૂરહ તો મયૂરસ્ય, મયૂરનું મયૂરનો મયૂરના. નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિધાન પસંદ કરી પ્રશ્નોના જવાબ લખો. પ્રથમ પ્રશ્ન આપેલો છે કે કદાચન ન નમંતી, તેમ ગુજરાતી થાય છે કે કોણ ક્યારે નમતું નથી. તો કે ગુણીનો જનાહા કદાચન ન નમંતી, તો એ જવાબ આવશે નહીં. ફલીનો વૃક્ષાહા તો એ પણ જવાબ આવશે નહીં. તો સાચો જવાબ શું આવશે? ક મૂર્ખાહા કદાચન ન નમંતી. બીજું છે કેન કાર્યાણિ સિદ્ધ્યંતી, કાર્યો કેવી રીતે સિદ્ધ થાય છે. ઉદ્યમેન હિ કાર્યાણિ સિદ્ધ્યંતી, મહેનત કરવાથી કાર્યો સિદ્ધ થાય છે, તો આપણો જવાબ અ આવશે. ત્રીજું છે કિદશ્યમ જલમ પીબેત, કેવું પાણી પીવું જોઈએ. તો દૃષ્ટિપૂતમ જલમ પીબેત, વસ્ત્રપૂતમ જલમ પીબેત, મનાહૂતમ જલમ પીબેત. તો દૃષ્ટિપૂતમ અને મનાહૂતમ નહીં આવે, તો આપણો જવાબ થશે બ વસ્ત્રપૂતમ જલમ પીબેત. આઠમો પ્રશ્ન છે ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે ક્રિયાપદ પરિવર્તન કરો. પીબ એટલે પીવું અને પીબેત એટલે પીવું જોઈએ, પીવું જોઈએ. તો અહીં ચર તો તેનું થશે ચરેત, પઠ પઠેત, વદ વદેત બોલવું જોઈએ, લિખ તો લિખેત લખવું જોઈએ, દૃશ એટલે કે પશ્ય જોવું તો તેનું થશે પશ્યેત જોવું જોઈએ. ક્રિયાપદમાં પરિવર્તન કરવાનું છે નમ એટલે નમવું, હવે નમંતી તો આ ક્રિયાપદ જે છે એ ત્રીજો પુરુષ બહુવચન માટે વપરાય છે કે નમે છે, તેનો અર્થ શું થશે? તેઓ નમે છે. તો અહીં ખાદ તો તેનું થશે ખાદંતી, પત એટલે પડવું તો પતંતી પડે છે, પટ એટલે વાંચવું તો પઠંતી વાંચે છે, પશ્ય એટલે જોવું તો પશ્યંતી, પા અથવા પીબ એટલે પીવું થાય. તો ત્રીજા પુરુષ બહુવચન માટે તેનું રૂપ થશે પીબંતી. લિખ તો લિખંતી, ક્રીડ તો તેનું થાય ક્રીડંતી, રમે છે. ગમ તો અથવા ગચ્છ એટલે જવું થાય, તો ત્રીજા પુરુષ બહુવચન માટે ગચ્છંતી. ધાવ એટલે દોડવું, ધાવંતી એટલે દોડે છે,
વદ એટલે બોલવું, તો તે થશે વદંતી એટલે કે બોલે છે. બ આપેલું છે કે વૃક્ષ એટલે તેનો અર્થ થાય વૃક્ષ. તો અહીં બાજુમાં બહુવચન આપ્યું છે વૃક્ષાહા એટલે વૃક્ષો. આ પુલ્લિંગ રૂપ જે હોય તેના બહુવચન આપેલા છે મયુર, તો તેનું બહુવચન થશે મયુરાહા. મૂર્ખ તો મૂર્ખાહા એટલે મૂર્ખ લોકો. દંત એટલે દાંત, દંતાહા એટલે દાંતો. પુરુષ એટલે પુરુષ, પુરુષાહા એટલે પુરુષો. દેવહ એટલે દેવ અને દેવાહા એટલે દેવો. મૃગહ એટલે હરણ અને તેનું બહુવચન થશે મૃગાહા એટલે હરણો. પર્વતહ એટલે પર્વત, તેનું બહુવચન પર્વતાહા એટલે પર્વતો. તારકહ એટલે તારો અને તારકાહા એટલે તારાઓ. તો અહીં આપણે સુભાષિત પાણીની સમજૂતી મેળવી, સાથે સાથે સ્વાધ્યાયનું સોલ્યુશન પણ કર્યું. નવા વિડીયોની અપડેટ મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરશો, વિડીયોને લાઈક કરશો, શેર કરશો. થેન્ક યુ.